વડોદરામાં 22 કરોડના ખર્ચે બનેલા વિશ્રામ સદન 6 મહિનાથી બંધ પડી જતા સેંકડો લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. વડોદરામાં એસએસજી હોસ્પિટલ પાસે આવેલા સદન ગૃહ ખાસ એસએસજી હોસ્પિટલમાં આવતા દર્દીઓના પરિવારજનો માટે બનાવાયું હતું. દર્દીઓના પરિવારજનો વિશ્રામ સદનમાં ફક્ત 40 રૂપિયામાં રોકાણ, 60 રૂપિયામાં ભોજન અને 20 રૂપિયામાં નાસ્તો કરી શકતા હતા. જોકે સદનનું સંચાલન કરતી કંપનીએ કામગીરી છોડી દેતા સદન બંધ કરવાની ફરજ પડી છે. સદનનું સંચાલન કરતી એજન્સી અચાનક કામ છોડી દેતા સદન 6 મહિના માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે, જેને લઈને હોસ્પિટલ આવતા દર્દીઓના સગાઓને હાલાકી ભોગવવી પડી રહી છે. મહત્વનું છે કે પાવરગ્રીડ કોર્પોરેશન નામની કંપનીના સીએસઆર ફંડમાંથી ખાસ દર્દીઓના સગા માટે આ વિશ્રામ ગૃહ બનાવવામાં આવ્યું છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરાની એસએસજી હોસ્પિટલમાં આવતા દર્દીઓના સગા માટે રહેવાની ઉત્તમ સુવિધા મળે એના માટે થઈ અને પાવર ગ્રીડ કોર્પોરેશનના સહયોગથી સીએસઆર ફંડમાંથી 22 કરોડ રૂપિયાના ખર્ચે વિશ્રામ સદન શરૂ કરવામાં આવ્યું. 6 મહિના વિશ્રામ સદન ચાલ્યું અને અત્યાર હાલ આનું સંચાલન છે બંધ કરી દેવામાં આવ્યું છે. લોકો ઇન્કવાયરી માટે આવી રહ્યા છે, પરંતુ સંચાલનના અભાવે આ જે વિશ્રામ સદન છે એને બંધ કરી દેવામાં આવ્યું છે. લોકો ઇન્કવાયરી કરવા પણ આવી રહ્યા છે, પરંતુ એનો લાભ છે લોકોને નથી મળી રહ્યો. કાકા, કેટલા સમયથી લોકોને રહેવા માટે અહીંયા બંધ કરવામાં આવ્યું છે? કેટલા સમય? છેલ્લા 1 મહિનાથી મારો પોઈન્ટ છે, 1 મહિનાથી એ બંધ છે. એના પહેલા કેટલા ટાઈમ થી મને નથી ખબર, જ્યારથી મને રાખ્યો છે આજે 2 મહિનાથી, આજે 3 મહિનો થઈ ગયો. 1 મહિનાથી મારી પાસે ડ્યુટી છે. લોકો આવે છે દર્દીના? આવે છે, પૂછવા માટે આવે. લોકો બિચારા કે કાકા અમે રહીને ગયા છે, આ કેમ બંધ છે? અમારું પેશન્ટ ત્યાં એડમિટ કરવાનું છે, અમે 4-5 જણ છે. અમે કહ્યું એ કેમ બંધ છે મને નથી ખબર, પણ હમણાં બંધ છે એટલું મને ક્યાં છે. મને 1 મહિનાથી મારી ડ્યુટી ચાલુ છે, હવે આગળ ક્યારે ચાલુ થશે એ મને નથી કીધું. વડોદરા એસએસજી હોસ્પિટલને આ 22 કરોડ રૂપિયાની ભેટ મળી, દર્દીઓના સગા અહીંયા રોકાઈ શકે, શાંતિથી રહી શકે એના માટે ઉત્તમ સુવિધા ઉભી કરવામાં આવેલી. પાવરગ્રીડે સીએસઆર ફંડમાંથી 22 કરોડ રૂપિયા વાપર્યા, પરંતુ આજે સંચાલનના અભાવે દર્દીના સગા છે ધક્કા ખાઈ રહ્યા છે અને એમને રહેવાની વ્યવસ્થા છે એ અત્યારે નથી મળી રહી. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા.